नमस्कार विद्यार्थी मित्रों, आपणे न्यूटननी गतिनो पहेलो नियम अने बीजो नियम जोयो, हवे न्यूटननी गतिनो तीजो नियम जोवानो छे। आवडी लेजो। त्रीजो नियम एम कहे छे के आघात अने प्रत्याघात, अहींया आघात अने प्रत्याघात समान मूल्यना, એટલે હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। विरुद्ध दिशा में हो याद रखो। आने न्यूटन की गति तीजो नियम कहवाये। आघात अने प्रत्याघात ए हमेशा सामन मूल्य ना हो अने परस्पर विरुद्ध दिशा में हो। ध्यान रखो, ते दड़ो एने आप दीवाले आम फेंकी तो आप आम जो धीरे रही फेंकी तो आम धीरे रही नजीक आए, नजीक ज पड़े, और आप आम जोशी फेंकी तो जोशी दूर आए। आम कहवानो मतलब जेटलो आपणे आघात लगाड़िए हामे एटलो प्रत्याघात आपणे मळे। आपणा आ संसारनो पण नियम छे न्यूटननी गतिनो त्रीजो नियम। आपणे कोईकनी हारे जेवो व्यवहार करिए एवो हामेनी व्यक्ति आपणी साथे व्यवहार करे। आपणे हामेनी व्यक्ति साथे सारो व्यवहार करिए तो ए आपणी साथे सारो व्यवहार करे। आपणे एने गाळो दईए तो ए आपणने गाळो दे। આપણે એને સારા મીઠા શબ્દો બોલીએ તો એ હામે આપણને મીઠા શબ્દો બોલીએ। ભાઈ સ્પીકર બંધ રાખો, યાદ રાખજો। એટલે આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે। અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના આપણે ઉદાહરણો જોવાના છે, તો એના કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે। તો દાખલા તરીકે તરવૈયા હોય, આપણે સ્વિમિંગ પૂલમાં જે તરવા જાય તો આમ હાથ વડે આમ આમ પાછળ બળ આમ આમ બળ લગાડીએ, બરોબર, પાછળની તરફ, પાછળ પાણીને ધકેલે એટલે એ વિરુદ્ધ દિશામાં, એટલે એ આગળની તરફમાં જાય, તરતો તરતો આગળ જઈ શકે। આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે। પછી રોકેટમાં પણ એવું છે, રોકેટ બળતણ છે, જ્યારે રોકેટનું દહન કરવામાં આવે ત્યારે બળતણ પ્રચંડ વેગથી નીચેની તરફ આવે, બળતણ નીચેની તરફ વાયુઓ બહાર નીકળે અને વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે એટલે રોકેટ ઉપરની તરફ જાય। દિવાળીમાં પણ તમે જે પેલા રોકેટ છોડ્યા છે જોયું હશે, રોકેટને તમે સળગાવો નીચેથી એટલે સુમ કરતું નીચેની તરફ આમ વાયુ નીકળે અને ઉપરની તરફ રોકેટ જાય છે, બરાબર। પછી આપણે ગોળી મારીએ છીએ બંદૂકમાં, તો બંદૂકમાં ગોળી મારીએ તો ગોળી આગળની તરફ જાય અને બંદૂક પાછળની તરફ ધકેલાય છે। આ પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે। તમે કદાચ હોડિયામાં બેસી અને ક્યાંય ફરવા ગયા હોય અને હોડિયામાંથી તમે જેવા નીચે ઉતરો ત્યારે હોડિયામાંથી તમે આમ જેવા નીચે ઉતરવા જાઓ કૂદકો મારીને તો એ હોડી છે ને એ પાછળની તરફ જાય છે, એમ યાદ રાખજો। પ્રતિક્રિયા બળ લાગે એટલે હોડી કિનારાથી દૂર જાય, તમે કિનારા તરફ આવો એટલે હોડી કિનારાથી દૂર જાય છે। ફૂટબોલની રમતમાં પણ ગતિ કરતો ફૂટબોલ છે એ ફૂટબોલ તરફ ઝડપથી દોડી અને સામે પ્રતિસ્પર્ધી ખેલાડી છે સામેની ટીમનો એની સાથે અથડાય તો કહેવાનો મતલબ બંનેને ઈજા થાય છે, પેલા આ સામેથી આવવાવાળો અને હા બે બાજુથી આવવાવાળાને, કારણ કે બંનેમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ લાગે એટલે બંનેને ઈજા થાય છે, યાદ રાખજો। તો આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના ઉદાહરણો છે। તો ઉદાહરણો એના આપણે જોઈએ। ઉદાહરણો એમાં એક, તરવૈયો પોતાના હાથ અને પગ વડે
पानी ने पाछड़ तरफ धकेली ने पाछड़ तरफ धकेली ने पानी मा आगड़ तरफ जाए छे। બીજું ઉદાહરણ, રોકેટમાં બળતણનું દહન થતા જે વાયુઓ છે એ નીચેની તરફ, તળિયે વાયુ નોઝલમાંથી નીચેની તરફ બહાર નીકળે છે અને એના પરિણામે રોકેટ ઉપરની તરફ જાય છે। नोजल माथी नीचे नी तरफ जाए छे, परिणामे रॉकेट ऊपर नी तरफ जाए छे। तीजू, राइफल माथी एले बंदूक माथी गोली छोड़वामां आवे छे त्यारे બંદૂકમાંથી અથવા રાઇફલમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે ગોળી આગળની તરફ જાય છે। અને ઘોડી આગળની તરફ જાય છે અને રાઇફલ પાછળ તરફ ધકેલાય છે। ચોથું, ઘોડી પરથી કૂદકો મારી જમીન પર ઉતરવા જઈએ होड़ी पर थी कूदको मारी जमीन पर उतरवा जाइए क्यारे, कहेवानो मतलब होड़ी किनारा थी दूर जाए छे। पानी मा કિનારાથી દૂર જાય છે। અને પાંચમું, ફૂટબોલની રમતમાં ગતિ કરતા ફૂટબોલ તરફ ઝડપથી, કહેવાનો મતલબ દોડતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાય તો બંનેને ઈજા થાય છે। આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના ઉદાહરણો છે। કારણ કે અથડાય ત્યારે બંને ખેલાડી આઘાત લાગે તો સામે એટલો જ પ્રત્યાઘાત લાગે છે, બરોબર, એટલે બંનેને ઈજા થાય છે। તો આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હતો, ખાસ યાદ રાખજો, બરોબર। ફરી એકવાર
ન્યૂટનની ગતિના ત્રણે ત્રણ નિયમો શું કહે છે? તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે શું છે? કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે. એનો મતલબ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ હતો. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, એના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. બરોબર, યાદ રાખજો, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. અને વેગમાનમાં થતો આ ફેરફાર છે ને, એ પરિણામી બળની દિશામાં હોય. એટલે બીજા નિયમમાં સૂત્ર આપે છે એફ બરાબર એમ એ. અને ત્રીજો નિયમ એમ કહે છે, આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ ન્યૂટનની ગતિના ત્રણ નિયમો હતા. હવે આપણે આવે છે વેગમાન સંરક્ષણનો નિયમ. યાદ રાખજો, વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ નો નિયમ અહીંયા એમ કહે છે, કહેવાનો મતલબ, પદાર્થ એ અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં, જો અસંતુલિત બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થનું કુલ વેગમાન અચળ રહે છે. આ કહેવાનો મતલબ વેગમાન સંરક્ષણનો નિયમ હતો, કે અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. કહેવાનો મતલબ, જ્યારે બે પદાર્થો એકબીજાને અથડાય તો અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન હોય છે. યાદ રાખજો, બે પદાર્થો એકબીજાને અથડાય તો અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન હોય છે, અચળ હોય છે. ભાઈ હજુ એક કોઈને સ્પીકર ચાલુ છે યાર, એટલે સમાન હોય છે. યાદ રાખજો, અહીંયા બે પદાર્થો છે, અહીંયા બે પદાર્થો આપણને આપ્યા છે, બે પદાર્થો
एक ए पदार्थ छे, आ पदार्थ ए, अने बी पदार्थ छे तो पदार्थ बी, आ बे दड़ा छे, पदार्थ छे, जेम कहेवू एम कहीए आपणे। हवे आ बन्ने पदार्थो छे एना दळ, आ पदार्थ ए छे એનું દળ એને એમ એ કહું, અને આ પદાર્થ બી છે એનું દળ એને હું એમ બી કહું। આનો પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ એને યુ એ કહીએ, અને આનો પ્રારંભિક વેગ એને યુ બી કહીએ આપણે। આનો અંતિમ વેગ એને વી એ કહીએ, અને આનો અંતિમ વેગ એને વી બી કહીએ। તો આ બન, આનું બંનેનું પ્રારંભિક વેગમાન, બે પદાર્થોનું પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એનો મતલબ અહીંયા કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન, બંને વેગમાન સમાન હોય તો અહીંયા પ્રારંભિક વેગમાન એટલે એમ એ યુ એ વત્તા એમ બી યુ બી, આ બંનેના પ્રારંભિક વેગમાન થયા, અને એમ એ વી એ વત્તા એમ બી વી બી આ બંનેના અંતિમ વેગમાન થયા, એટલે આ બંનેના વેગમાનો સમાન હોય છે, યાદ રાખજો। હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 126 ઉપર પ્રશ્ન આપ્યા છે, જોજો। તો એમાં પહેલો પ્રશ્ન છે, જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન હોય તો સમજાવો કે ઘોડો ગાડીને કેવી રીતે ખેંચે છે। આવડી લેજો, તો સવાલ થાય કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન હોય તો ઘોડો છે એ ગાડીને કેવી રીતે ખેંચે છે। તો યાદ રાખજો, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ કહે છે આપણને કે આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે, પણ તે અલગ અલગ પદાર્થો પર લાગે છે। અહીંયા બરોબર, ઘોડાના પગ ચાલતી વખતે એ રસ્તા પર આમ પાછળની તરફ બળ લગાડે છે, અને રસ્તા વડે એને ઘોડાના પગ પર એટલા જ મૂલ્યનું આગળની તરફ બળ લાગે છે, અને એટલા માટે ઘોડો આગળ ચાલે છે એટલે ઘોડા ગાડીને ખેંચે છે। આપણે પણ, આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે આપણે પગ વડે જમીન ઉપર આઘાત લગાડીએ છીએ, તો હામે આપણને એટલો જ પ્રત્યાઘાત મળે છે, એટલે આપણે ચાલી શકીએ છીએ, બરોબર। બીજો એક સવાલ છે, એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળીને પકડવામાં તકલીફ પડે છે। તમે કોઈ જગ્યાએ આગ લાગી હોય, જો તમે જુઓ તો પેલો એકદમ આમ પાણીનો ફોર્સથી આમ પાણી નાખતો હોય, બરોબર, લાઈ બંબાવાળા ફાયર બ્રિગેડવાળા, તો એ કહેવાનો મતલબ એ ખૂબ મોટા વેગથી એની અંદર એ હોજ હોય અને એમાંથી પાણી નીકળે એટલે પાણી આગળની દિશામાં એનું મોટું વેગમાન હોય, અને વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પાણી આગળની દિશામાં જાય એટલા જ મૂલ્યનું વેગમાન પાછળની દિશામાં લાગે, અને પાછળની દિશામાં એટલે પાઇપ પર લાગે, અને પાઇપ પર લાગે એટલે પાઇપ પકડવામાં પેલા ફાયર બ્રિગેડના કર્મચારીને તકલીફ પડે છે, આમ મુશ્કેલી પડે છે। પછી ત્રીજો સવાલ છે, એક 50 ગ્રામ દ્રવ્યમાનની ગોળી 4 કિલોગ્રામ દ્રવ્યમાનની રાઇફલમાંથી 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, બરોબર, એ વેગમાન સંરક્ષણના છે બંને દાખલાઓ એટલે આપણે નથી ગણતા, ઓકે। અહીં આગળ આપણું આટલું તમારે આ પ્રકરણમાંથી આટલી વસ્તુ પૂછાવાની છે, ઓકે।